નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયો આપણે ઠંડી, પવન, તાપમાન અને માવઠાના વરસાદ વિશેની અગત્યની માહિતી આપવાની છે. એ સાથોસાથ આપણે ઉનાળુ પાક વિશેની પણ માહિતી આપવાની છે. સૌ પ્રથમ મારે ઉનાળુ પાક વિશેની માહિતી આપવાની છે, કેમ કે ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવી રહી છે, સવાલો આવી રહ્યા છે કે ઉનાળુ પાકનું વાવેતર કરવું કે ન કરવું, કેમ કે હજી પણ ઘણી જગ્યાએ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે ઉનાળુ પાકનું વાવેતર હવે કરી દેવું જોઈએ, જેની અંદર તમે અડદ, મગ, તલ, બાજરી, મગફળી કોઈ પણ પ્રકારનું ઉનાળુ પાકનું વાવેતર કરવા માંગતા હોય, દરેક પાકનું ઉનાળુ વાવેતર છે હવે કરી દેવું જોઈએ. હવે તમે જો વધારે મોડું કરશો તો આપણે જે પ્રીમોન્સૂન વરસાદ હોય એ આંબી જશે અને એને કારણે આપણે તૈયાર થયેલો પાક બગડી શકે છે. એટલે હવે મોડું ન કરવું અને ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું. આજે જોવા જઈએ તો 5 માર્ચ થઈ ચૂકી છે, મોડામાં મોડું આપણે 10 થી 12 માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. બીજી વાત મારી એ કરવાની છે કે અત્યારે આમ જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આપણે માવઠાની માહિતી પણ આપવાની છે, પણ અત્યારે જે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે એની અંદર હું આપને જણાવી દઉં કે આપણે 2 માર્ચે ઘણા વિસ્તારોની અંદર ઠંડ, જે આપણે માવઠું થયું છે, માવઠાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પણ હવે આપણે ધીમે ધીમે એમાંથી છુટકારો મળી રહ્યો છે. આજે 5 માર્ચ થઈ ચૂકી છે, 5 માર્ચના રોજ પણ જે તાપમાન છે એમાં ખાસ કરીને લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન આ બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ આવી ચૂક્યો છે. મહત્તમ તાપમાન એટલે કે જે દિવસનું તાપમાન છે એ ઊંચું આવ્યું છે, હજી પણ જે લઘુત્તમ તાપમાન છે થોડુંક સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું છે, પણ આવતીકાલથી આ રેગ્યુલર તાપમાન છે જોવા મળશે. એટલે કે હવે ધીમે ધીમે આવતીકાલથી રોજ તાપમાન છે ઊંચું જશે. જેવી રીતે આપણે ગઈકાલે જણાવ્યું હતું એમ આજે પણ 1 થી 2 ડિગ્રી તાપમાન છે ઊંચું આવ્યું છે અને આવતીકાલ એટલે કે 6 માર્ચના રોજ પણ તાપમાન છે 1 થી 2 ડિગ્રી ઊંચું આવી શકે છે અને લગભગ 10 માર્ચ આવતા આવતા તાપમાન છે 35 ડિગ્રીને પાર થઈ શકે છે. એટલે હવે ધીમે ધીમે આપણે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ, ઠંડી ઘટશે અને ઠંડીના માહોલમાંથી આપણે છુટકારો મળશે. પણ ખાસ કરીને ઠંડી, તાપમાન અને ઉનાળુ પાકના માહિતી વચ્ચે આપણે વાત કરવાની છે માવઠાની, કેમ કે ગઈકાલે આપણે માવઠા વિશે થોડાક સંકેતો આપ્યા તો ઘણા બધા મિત્રોના સવાલો આવી રહ્યા છે કે પરેશભાઈ માવઠું ક્યારે. ત્યારે 2 રાઉન્ડની અંદર માર્ચ મહિનામાં મને માવઠાની શક્યતા દેખાઈ રહી છે. એની અંદર શક્ય એવું છે કે ઘણી વખત આપણે જો જે સિસ્ટમોમાં ફેરફાર થાય અથવા તો જે WD છે વધારે પડતા ઉત્તર તરફથી પસાર થાય તો માવઠામાંથી બચી શકીએ છીએ. પણ ખાસ કરીને 2 રાઉન્ડની અંદર જે મને માવઠાની શક્યતા દેખાઈ રહી છે એની અંદર હું આપને જણાવી દઉં કે 10, 11 અને 12 માર્ચ, માર્ચ મહિનાની 10, 11 અને 12 તારીખ એ સમય એવો છે કે એની અંદર પણ એક WD પસાર થવાનું છે, જેને કારણે કદાચ ઉત્તર ભારત ના પહાડી પ્રદેશોમાં જે બરફ વરસાદ થશે એની સાથોસાથ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, એ સાથે કચ્છના ભાગોની અંદર પણ માવઠું થઈ શકે છે. એટલે 10, 11 અને 12 માર્ચમાં પણ રાજ્યની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. એ સાથોસાથ 25 અને 26 માર્ચ આ 2 દિવસ પણ એવા રહેશે કે જેની અંદર પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠું થઈ શકે છે. જો કે આ જે લાંબા ગાળાની આગાહી છે આની અંદર ફેરફાર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, પણ લાંબા ગાળાની આગાહીની અંદર આ 2 સમયગાળા એવા છે કે જેની અંદર અમને માવઠાના વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અમે આપને એલર્ટ કરી રહ્યા છે, છતાં પણ વિશેષ કોઈ ફેરફાર હશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે. પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું એમ કે ખાસ દરેક મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર છે હવે કરી દેવું, કેમ કે હવે જો વધારે મોડું કરવામાં આવશે તો આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ થશે એને કારણે આપણે ઉનાળુ પાકની અંદર નુકસાન થઈ શકે છે. એટલે હવે કોઈ પણ પ્રકારનું મોડું ન કરવું. તમે ગુજરાતના કોઈ પણ જિલ્લામાંથી હોય, દરેક જિલ્લાની અંદર હવે આપણે ઉનાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે. ભલે અત્યારે કદાચ ઠંડીનું હવામાન હોય તો પણ હવે આપણે અડદ, મગ, તલ કે અથવા તો અન્ય પાક જે વાવવાના હોય એમાં ઉગાવવામાં કોઈ પણ પ્રશ્ન નહીં આવે. હવે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, અત્યારે આ વિડીયો અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હાજર આપશો, ધન્યવાદ.